જન્મદિન એક ખુશીનો પ્રસંગ છે, પરંતુ જ્યારે જન્મદિન જરૂરિયાતમંદ લોકો સાથે મનાવવામાં આવે ત્યારે તેની ખુશી બેવડાઈ જાય છે. ભુજના રામ રહીમ ટ્રસ્ટના પ્રમુખ કરિશ્મા ખોજાએ પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી અન્યોને રાહત દેખાડેલ છે. પોતાના જન્મદિને કરિશ્માએ ભુજની મેન્ટલ હોસ્પિટલના દર્દીઓને ભાવતા ભોજન પીરસીને પોતાના જન્મદિનની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કરિશ્માએ મેન્ટલ હોસ્પિટલમાં પોતાના જન્મદિનની ઉજવણી પ્રસંગે કેક કાપી હોસ્પિટલના દર્દીઓને પોતાના જન્મદિનમાં સહભાગી બનાવ્યા હતા. ગત વર્ષે પણ તેમણે આ જ રીતે પોતાના જન્મદિનની અનોખી ઉજવણી કરી હતી. શ્રી કરિશ્માએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. આજે મારો જન્મદિવસ છે તો એ નિમિત્તે અહીંયા માનસિક આરોગ્યની હોસ્પિટલમાં જમણવારનું અને કેક વિતરણનું આયોજન રાખ્યું છે, જે દર વર્ષે મારા જન્મદિવસથી હું આવી રીતે ઉજવણી કરું છું. લાસ્ટ યર બી 2 વર્ષથી મેં અહીંયા જ આવી રીતે જન્મદિવસની ઉજવણી કરી હતી. એટલે હું સંસ્થા સેવાકીય સંસ્થા સાથે જોડાયેલી છું, તો પહેલે સંસ્થાઓ સાથે ઘણી વખત અહીંયા કરી હું આવું છું આવી રીતે સેવા માટે. આ લોકોને જમણવારનું હોય કે નાસ્તાનું હોય તો આવું આયોજન હોય છે ત્યારે હું આવું છું. તો મને પણ એવું થયું કે ઘરની બાજુમાં જ છે અને માનસિક આરોગ્યની હોસ્પિટલ, તો આવા લોકો દર્દીઓ સાથે હું મારો જન્મદિવસ સેલિબ્રેટ કરું તો મને વધારે ખુશી મળશે. ગઈકાલે પણ મેં એક અંજારની આંગણવાડીમાં મેં એ લોકોને લંચ બોક્સ અને સ્કૂલ બેગ અને પાણીની બોટલ મેં આપી છે અહીંયાથી. અને આવતીકાલે પણ દહીસરામાં એક નાની 2 આંગણવાડીઓ છે, તો એમાં પણ મારા તરફથી સ્કૂલ બેગ, લંચ બોક્સ, બેગબોર્ડ છે, તો એ પણ મારા તરફથી. એવી રીતે જ હું મારો જન્મદિવસની જે રીતે ઉજવણી કરું છું દર વર્ષે, તો એવી રીતે જ ઉજવણી કરી છે. અને ખાસ કરીને મારું દરેક લોકોને એવું કહેવું છે કે લોકો જો ફેમિલી સાથે સેલિબ્રેટ કરે છે, ફ્રેન્ડ્સ સાથે કરે છે, એની સાથે પણ જો આવી રીતે સેલિબ્રેટ કરે, પોતાના જન્મદિવસની આવી રીતે ઉજવણી કરે, તો એની ખુશી બહુ જ ઘણી મળે છે.